राजकोट नगर प्राथमिक शिक्षण समिति में आंतरिक विखवाद शुरू थई गयो छे। आंतरिक विखवाद ने पगले शिक्षण समिति ने फरीथी कमलमनु तेड़ू आव्यु छे। गईकाले पण आखी शिक्षण समिति ने कमलम बोलावामां आवी हती। राजकोट शहर भाजप प्रमुख कमलेश मीराणी सहित सभ्य कमलम में गया हता। आज मुद्दे अमारा संवाददाता शनि लाइव जोड़ाई गया छे। शनि जणावशो के राजकोट नगर प्राथमिक शिक्षण समिति में आंतरिक विखवाद चाली रह्यो छे, क्या मुद्दे आ विवाद चाल्यो छे? जी रीते बात करवा आवे तो हूँ सीधा दृश्य देखा मांगीश। राजकोट कमलम भाजप कार्यालय खाते अत्यारे बैठक नो दौर छे ते शुरू थई गयो छे। राजकोट शिक्षण समिति में छेल्ला घणा समयथी चालता अणधण वहीवट ने लईने गई काले सी आर पाटिल जी भाजपना प्रदेश प्रमुख छे तेमना द्वारा तात्कालिक शिक्षण समिति चेरमेनो सहित होदेदारों ने बोलावामां आव्या हता ने ते बाद अचानक अत्यारे तेओने राजकोट जिला जे शहर भाजप कार्यालय कमलम छे तेमना खाते बोलावामां आव्यु छे। मेयर शहर भाजप प्रमुख अने महामंत्रीओ छे ते अत्यारे उपस्थित थया छे। आ बेठकनो दौर छे ते शुरू थयो छे। आप दृश्यो जोई राख्यो के अत्यारे મહત્વની બેઠક છે તે ચાલી રહી છે કે શું તમામના રાજીનામા લઈ લેવામાં આવશે કે કેમ કે નવી સમિતિનું નિર્માણ છે તે કરવામાં આવશે, આ બંને બાબતની તપાસ છે તે અત્યારે ચાલી રહી છે। ટૂંક સમયમાં જ મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે રહી છે। હાલ આ જે બેઠકનો હેતુ શું છે, કારણ કે લાંબા સમય બાદ શિક્ષણ સમિતિને જે રીતે પ્રદેશમાં બોલાવ્યા બાદ આજે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા છે, તમામ હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે। શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત છે તેઓ પણ અત્યારે તાત્કાલિક પહોંચ્યા છે। આ મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે કે શું શિક્ષણ સમિતિને વિસર્જન કરવાનો સમય આવ્યો છે કે નવી સમિતિની રચના છે તે કરવાનું આવી રહ્યું છે, આ મોટો સવાલ છે તે ઉઠી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તમામ હોદ્દેદારો અત્યારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે અને મહત્વની બેઠકમાં શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી છે તે ઉપસ્થિત રહ્યા છે, મેયર છે પ્રદીપભાઈ ડવ તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે, સાથે સાથે ત્રણેય મહામંત્રીઓ છે તે અત્યારે પહોંચ્યા છે, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત છે તે પહોંચ્યા છે અને તેમના હોદ્દેદારો છે તે પહોંચ્યા છે। તમામ લોકો સાથે અત્યારે મહત્વની બેઠક છે તે અત્યારે ચાલી રહી છે અને બેઠક બાદ શું નિર્ણય લેવાઈ શકે છે તે મહત્વનું બની શકે છે। ગઈકાલે સી આર પાટીલના આદેશ બાદ હવે રાજકોટ શહેર ભાજપે શું નિર્ણય લીધો છે તે મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે। જી જી બિલકુલ શનિ, તમામ માહિતી બદલ આપનો આભાર।